नमस्कार विद्यार्थी मित्रों, जीजे ट्यूशन ऑनलाइन एजुकेशन में तमारो स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आपने आ यूट्यूब चैनल जीजे ऑनलाइन एजुकेशन ने लाइक तेमज सब्सक्राइब करो अने तमारा मित्रों साथे शेयर करो जेथी आवनारा वीडियो समयसर मळी रहे। विद्यार्थी मित्रों, आजे आपने धोरण 10 विषय सामाजिक विज्ञान तेमा लेसन छे बीजो भारतनो सांस्कृतिक वारसो परंपराओ हस्त अने ललित कला तेमा आपने पार्ट 4 नी जो समझूती मेळवीए। नेक्स्ट सवाल छे, नृत्य कला क्षेत्रे भारते करेली प्रगति समझाओ। विद्यार्थी मित्रों, हवे आपना जवाब जोईए। नृत्यनो मुख्य ध्येय ताल अने लय साथे सौंदर्यनी अनुभूति करावानो छे। नृत्यना आदिदेव भगवान शंकर नटराज कहेवाय छे। કેમ ભગવાન શંકર નટરાજ કહેવાય? કારણ કે ભગવાન શંકરે પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા માટે સૌપ્રથમ સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા છે। ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી વગેરે શાસ્ત્રીય નૃત્યના પ્રચલિત મુખ્ય પ્રકારો છે। વિદ્યાર્થી મિત્રો, આ નૃત્ય કલાના પ્રકારો છે। ફરીથી આપણે જોઈએ, ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી। હવે વિદ્યાર્થી મિત્રો, આપને આ પ્રકારોની માહિતી મેળવીએ। તેમાં પહેલું છે ભરતનાટ્યમ। તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ગમ સ્થાન મનાય છે। વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે ભરતનાટ્યમનો ઉદ્ગમ આ તાંજોર જિલ્લામાં થયું હતું। ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો છે। આમાં વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદીકેશ્વર રચિત અભિનવ દર્પણ। વિદ્યાર્થી મિત્રો, આ તમને એક વાક્યમાં અથવા તો MCQમાં પૂછાય છે। મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતી માલા અને હેમા માલિની ભરતનાટ્યમ નૃત્યશૈલીનો વારસો જાળવનારાઓમાં મુખ્ય ગણાય છે। એવું કહેવાય છે કે આ લોકો એટલે કોણ? મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ તેમજ ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ છે વૈજયંતી માલા અને હેમા માલિની, તેમને આ ભરતનાટ્યમનો વારસો જાળવી રાખ્યો હતો। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈએ। નેક્સ્ટ છે કુચીપુરી। તો વિદ્યાર્થી મિત્રો, તમને બાજુમાં ચિત્રો દેખાય જ છે કે એમને મુદ્રાઓ કઈ રીતે છે। કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના અરસામાં થઈ છે। વિદ્યાર્થી મિત્રો, 15મી સદીમાં થઈ હતી કુચીપુડી નૃત્યની રચના। આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે। આ નૃત્ય સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આ કુચીપુડી એવું નૃત્ય છે જે સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે। આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે। તે આંધ્રપ્રદેશમાં ખૂબ પ્રચલિત છે। તમને પૂછાય છે કુચીપુડી નૃત્ય ક્યાં ખૂબ પ્રચલિત છે? તો આંધ્રપ્રદેશમાં। કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે મુખ્ય છે। વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાય છે કે કોણ કોણ મુખ્ય છે? તો ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી તેમજ શોભા નાયડુ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ જોઈએ કથકલી। કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કથકલી કેરળ રાજ્યમાં ખૂબ પ્રચલિત છે। પૌરાણિક મહાકાવ્ય, મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકલી કહેવાય। આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુકુટ ધારણ કરે છે। વિદ્યાર્થી મિત્રો, બાજુમાં ચિત્રમાં તમે જોઈ શકશો કે જે પાત્ર છે એને એકદમ ઘેરદાર કપડાં પહેર્યા છે અને એક માથા પર કલાત્મક મોટો મુકુટ ધારણ કર્યો છે। તેમના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે। વિદ્યાર્થી મિત્રો, જે પાત્ર છે એને ઓળખવા માટે એમને જે મોરાની ઉપર જે ચિત્રામણ કરે છે એને પહેલાં સમજવું પડે છે, પછી એ ઓળખાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે કથક।
कथन करे सो कथक कहावे आ उक्ति कथक नृत्य ना विकास साथे जोड़ायेली छे। विद्यार्थी मित्रों आ कथक नी एक कहावत छे जे तमारे याद राखवानी छे। फरीथी जोईए, कथन करे सो कथक कहावे। कथक नृत्य श्री कृष्णना गोपीओ साथेनी नृत्यनी कथाओ पर आधारित छे। विद्यार्थी मित्रों आ जे नृत्य छे जे श्री कृष्ण गोपीओ साथे नृत्य करता हता एमनी कथाओ पर आधारित छे। विद्यार्थी मित्रों तमने बाजू में जोई सकता हसो, वैष्णव संप्रदाय की श्रृंगार भक्ति साथ उत्तर भारत में विकास थयो छे। आ जे कथक नृत्य छे तेमनो विकास ए उत्तर भारत में थयो छे। तेमा एक पग पर गोल गोल फरता फरता नृत्यना प्रसंगों दर्शाववामां आवे छे। कथक नृत्य में स्त्रीओ चूड़ीदार पायजामो अने ऊपर घेरवाळू वस्त्र पहेरे छे। बाजू में चित्र में तमे जोई शकशो विद्यार्थी मित्रों के एमने चूड़ीदार पायजामो पहेर्यो छे अने ऊपर घेरवाळू वस्त्र पहेर्यु छे। कथक नृत्य में आ प्रकारना कपड़ा पहेरवामां आवे छे। पंडित बिरजू महाराज, सीतारा देवी, कुमुदुनी लाखिया वगैरह आ नृत्य क्षेत्र ने जीवंत राखी छे। एटले के विद्यार्थी मित्रों आज कथक नृत्य छे तेमां आज पंडित बिरजू महाराज, सीतारा देवी, कुमुदुनी लाखिया एमने आमने जीवंत राखी छे। नेक्स्ट तो जोईए विद्यार्थी मित्रों मणिपुरी। मणिपुरी नृत्य शैलीनु मुख्य केन्द्र मणिपुर राज्य छे, तेथी ते मणिपुरी नृत्य कहेवाय छे। विद्यार्थी मित्रों आ मणिपुरीनो उद्गम मणिपुर राज्यमां थयेलो हतो, तेथी तेने मणिपुर नृत्य पण कहेवामां आवे छे। मणिपुरना लोको दरेक उत्सवना प्रसंगे आ नृत्य करे छे। जे मणिपुरना रहेवासी छे तेओ घरे कोई पण प्रसंगो होय तेमने आ नृत्य करे छे। आ नृत्यना लाश्य अने तांडव एम बे प्रकार छे। विद्यार्थी मित्रों याद राखजो मणिपुरी नृत्यना बे प्रकार छे, लाश्य अने तांडव। मणिपुरी नृत्य मुख्यत्वे श्री कृष्णनी बाळ लीला अने रास लीला पर आधारित छे। जे श्री कृष्ण बाळ लीला अने रास लीला करता हता एमना पर आ नृत्य आधारित छे। विद्यार्थी मित्रों आ नृत्य करती वखते पहेरवामां आवतो घेरला लीला रंगनो चन्यो कुमिन कहेवाय छे। विद्यार्थी मित्रों आ नृत्यनी अंदर स्त्रीओ लीला रंगनो चन्यो पहेरे छे, एकदम घेरदार वाळो, एटले एने कुमिन तरीके पण ओळखवामां आवे छे। आ नृत्य करती वखते रेशमनो ब्लाउज पहेरीने कमरे पट्टो बांधवामां आवे छे। विद्यार्थी मित्रों तमे जोई शकशो बाजूमां के एमने लीला रंगनो चन्यो पहेर्यो छे, ब्लाउज पहेरी छे रेशमनी अने कमरे पट्टो बांध्यो छे। तो विद्यार्थी मित्रों हवे आपणे नेक्स्ट जोईए भारतीय नाट्यकलानो परिचय आपो। भारतीय नाट्यकला मुख्यत्वे मनोरंजन साथे संस्कार आपती कला छे। नाटकनुं संचालन करनार सूत्रधार अने रमूज वरे आनंद आपता विदूषकनी जोड़ी साथेना नाटको भारतीय कलानी आगवी ओळख छे। विद्यार्थी मित्रों तमे ए जोई शकशो बाजूमां के ए लोको जे सूत्रधार अने रमूज वरे आनंद आपता विदूषकनी जोड़ीओ साथे आ नृत्य संकळायेलुं छे। भरत मुनि रचित नाट्यशास्त्र नाट्यकला क्षेत्र अति प्रचलित छे। विद्यार्थी मित्रों आ नाट्यकलानी अंदर भरत मुनि रचिते एक नाट्यकला क्षेत्र नाट्यशास्त्र ए खूब प्रचलित छे। नाट्यकला ए रंगमंच पर दृश्य श्राव्य अने अभिनयना त्रिवेणी संगम साथे साक्षर निरक्षर अने आबाल वृद्ध सौने मनोरंजन तथा लोक शिक्षण करती भारतनी प्राचीन कला छे। विद्यार्थी मित्र आ जे नाट्यशास्त्र छे ए कोई पण करी सके छे, साक्षर निरक्षर के पछी वृद्ध, ए सौने मनोरंजन आपती एक भारतनी प्राचीन कला छे। नाट्यकलामां बधी कलाओनो संयोग छे एवुं वर्णवता भरत मुनिए कह्युं छे कि एवुं कोई शास्त्र नथी, एवुं कोई शिल्प नथी, एवी कोई विद्या नथी, एवुं कोई कर्म नथी कि जे नाट्यकलामां न होय। विद्यार्थी मित्रों याद राखजो आ भरत मुनिए कह्युं हतुं जे एवुं कोई शास्त्र नथी, कोई शिल्प नथी, कोई विद्या नथी कि कोई कर्म नथी जेमां नाट्यकला न होय, एटले के नाट्यकला ए बधी स्थितिमां उपलब्ध छे। भरत मुनिए रचेलुं प्रथम नाटकनुं कथावस्तु देवासुर संग्राम हतुं। महाकवि भासे महाभारत आधारित कर्णभार, उरुभंग અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે। મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ,
વિક્રમોવર્ષીયમ અને માલવિકાગ્નિમિત્રમ નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એ ખૂબ અગત્યનું છે કે મહાકવિ કાલિદાસના ત્રણ નાટકો છે। અભિજ્ઞાન શાકુંતલમમાં ખૂબ જાણીતું છે, બીજું છે વિક્રમોવર્ષીયમ અને ત્રીજું છે માલવિકાગ્નિમિત્રમ। વિદ્યાર્થી મિત્રો આ ખૂબ અગત્યનું છે એટલે યાદ રાખજો। હવે આપણે નેક્સ્ટ જોઈએ, ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો। ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, 700 વર્ષ જૂની છે। શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે। ભવાઈની શરૂઆત અશ્વિત ઠાકરે કરી હતી। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ભવાઈની શરૂઆત કોને કરી હતી, અશ્વિત ઠાકરે। ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન મળ્યું હતું। મોટે ભાગે પડદા વગર ભજવતા નાટકો હળવી શૈલીને રમૂજો ભૂગર્ભ વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ તમને ઉદાહરણ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો કે રામદેવનો વેશ, ઝંડાઝુલનનો વેશ, કજુરાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે। ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂગર વગાડીને માતાજીની સ્તુતિ કરે છે। વિદ્યાર્થી મિત્રો ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોનો પ્રતિકારનો પણ સમાવેશ થાય છે। વિદ્યાર્થી મિત્રો આ ભવાઈ ભજવનાર જે સામાજિક કુરિવાજો છો એનો પણ પ્રતિકાર થાય છે। ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુજરાતમાંના બે જેવા કાર્યક્રમ કન્યા કેળવણી અને બેટી બચાવ જેવા આ કાર્યક્રમ માટે રંગલો અને રંગલી એના પાત્રો સાથે આ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે। આભાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।